રાજકોટના ધોરાજી ખાતે કોંગ્રેસના પૂર્વ સાંસદ અરવિંદભાઈ પટેલનું 82 વર્ષની ઉંમરે આજનું દુઃખદ અવસાન થયેલ છે. સ્વર્ગસ્થ અરવિંદભાઈ પટેલ કોંગ્રેસમાંથી રાજકોટ લોકસભા બેઠક ઉપરથી ચૂંટાઈને 1972 થી 1977 સુધી સાંસદ તરીકે રહ્યા હતા. સ્વર્ગસ્થ અરવિંદભાઈ પટેલ કોંગ્રેસમાંથી રાજકોટ લોકસભા બેઠક ઉપરથી ચૂંટાઈને 1972 થી 1977 સુધી સાંસદ તરીકે રહ્યા હતા. તેઓએ BA LLB સુધીનો અભ્યાસક્રમ કર્યો હતો. આ ઉપરાંત તેઓ ધોરાજી લેવા પટેલ કેળવણી મંડળના ટ્રસ્ટી તરીકે સેવા આપતા હતા. જેઓને સંતાનમાં 2 પુત્ર અને 1 પુત્રી હોવાની વિગતો જાણવા મળી છે. અરવિંદભાઈ પટેલના દુઃખદ અવસાનને કારણે ધોરાજી પંથકમાં શોક વ્યાપી જવા પામ્યો હતો. તો જેમની આજરોજ 4 વાગે અંતિમ યાત્રા નીકળી હતી, જેમાં ધોરાજીના તમામ આગેવાનો, સામાજિક સંસ્થાઓના હોદ્દેદારો તથા બુદ્ધિજીવીઓ ઉપસ્થિત રહ્યા હતા. અત્યારે માજી સાંસદ લેવા પટેલ કેળવણી મંડળ ટ્રસ્ટના પ્રમુખ સ્વર્ગસ્થ અરવિંદભાઈની અંતિમ યાત્રામાં અહીંયા શમશાનની અંદર ઉપસ્થિત છીએ. અરવિંદભાઈ પટેલે સમાજ માટે ઘણા બધા એવા કાર્ય કર્યા, સ્કૂલો, કોલેજ, આ પ્રાથમિકથી માંડી કેળવણી માટે પણ સમાજનું મોટું યોગદાન, સમાજ માટે 3-4 સમાજો બનાવ્યા અને આમે આમ નાના સમાજના લોકોને ખૂબ ઉપયોગી થયા અને ન પૂરાય એવી મોટી ખોટ છે. ભગવાન તેમના આત્માને શાંતિ આપે એવી હું બધા કુટુંબના પરિવાર વતી પ્રાર્થના કરું છું અને સમાજના સપૂતની ખોટ ભગવાન તેમને સદગતિ આપે અને સારું આત્મા દે એવી પ્રાર્થના કરું. અલ્પેશ ત્રિવેદીનો રિપોર્ટ, ધોરાજી.